नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અંદર એક્સાઇઝ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જેટલા પણ જથ્થાબંધ દારૂ અને બિયરના વેપારીઓ છે તેમને ત્યાંથી એક્સપાયરી ડેટ વાળી જે બિયરની બોટલો છે તેનો નાશ આજ રોજ એક્સાઇઝ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કેન્દ્ર શાસિત દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવના એક્સાઇઝ વિભાગ દ્વારા બિયરના વિવિધ જથ્થાબંધ વેપારીઓ અને રિટેલરના સ્ટોકમાં ઉપલબ્ધ એક્સપાયરી ડેટની બિયરો અને બોટલોનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી. આ સંદર્ભે એક્સાઇઝ વિભાગના ઉપ આયુક્તના હુકમથી એક વિશેષ સમિતિની રચના થઈ અને એક્સાઇઝ નિયમો અનુસાર એક્સપાયરી ડેટવાળી બિયરની બોટલોનો નાશ એક્સાઇઝ વિભાગની સૂચના મુજબ કરવામાં આવ્યો. આ સમિતિમાં દીવના નાયબ કલેક્ટર અને તમામ સ્ટાફનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે લોકડાઉનના પગલે વિવિધ રિટેલરો અને જથ્થાબંધ વેપારીઓ પાસે બિયરનો સ્ટોક પડી રહેતા એક્સપાયરી ડેટ થઈ ગયો હતો. સ્થાનિક વિભાગે તેની તપાસ કરી અને તેની ઉપર એક્સાઇઝ ઉપ અધિકારીને તાત્કાલિક અસરથી સૂચના આપી હતી. ત્યારબાદ ડેપ્યુટી કમિશનરે એક્સપાયરી ડેટવાળી બિયરની બોટલનો નાશ કરવાનો આદેશ આપ્યો, જે અંતર્ગત આજરોજ દીવ એક્સાઇઝ વિભાગ દ્વારા કલ્પના ડિસ્ટિલરી મલાલામાં બિયરના કેન અને કૃષ્ણા ફ્રોઝન ફૂડના એસટીપી પ્લાન્ટમાં બિયરની બોટલોનો નાશ કરાયો. તંત્ર દ્વારા આ બોટલો અને કેનોને ઇકો ફ્રેન્ડલી પ્રક્રિયા અંતર્ગત નષ્ટ કરવામાં આવી છે, જેમાં 50,000 બિયરના કેન અને 10,000 બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. દીવ એક્સાઇઝ વિભાગ ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમય સમયે આ પગલાં લેતું હોય છે, કે જેથી કોઈ દારૂ અને બિયરની ખામીયુક્ત બોટલો બજારમાં ન જાય તે વિશે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. વધુ જાણકારી માટે સંપર્ક કરો 9624143950.